નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોમાં આપણે ઇલેક્ટ્રિકલ ટૂલ્સ વિશે વાત કરવાના છીએ જે ઇલેક્ટ્રિકલ ટૂલ્સ હોય છે તેનું નામ અને તેનું આકૃતિ સાથે આજે આપણે આ વિડીયોની અંદર મોસ્ટ ઓફ છે તે ટૂલ્સ જોઈ લેવાના છીએ કેમ કે એક્ઝામની અંદર છે તમને આ બધા પૂછાઈ શકે છે જે મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મિત્રો આજે આપણે બધા ઇલેક્ટ્રિકલ ટૂલ્સ વિશે જોઈ લઈએ આકૃતિ સાથે તેનું નામ પણ હશે બધા ધ્યાનથી જોઈ લેજો ઝેટકોની એક્ઝામમાં તે પૂછાઈ શકે તેવા બધા સાધનો છે કેમ કે તે લોકોએ કીધેલું છે કે અમે ઇલેક્ટ્રિકલ ટૂલ્સ છે આકૃતિ છે આ બધાના પ્રશ્નો લાવવાના સી એટલે બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આ આપણું પહેલું છે તે વર્નિયર છે તમે જ્યાં જોઈ રહ્યા છો તેને આપણે વર્નિયર કહીએ સીએ જેને આપણે ગેજ માપવા માટે વાયરનો ગેજ માપવા માટે અથવા તો કોઈ પણ વસ્તુની સાઇઝ માપવી હોય તો આનાથી આપણે માપી શકીએ સીએ તેના પછી મિત્રો આગળ જોઈએ તો આ છે આપણું ડાયાગોનલ કટિંગ પ્લાયર ડાયાગોનલ કટિંગ પ્લાયર જે આવું હોય છે તે આ પ્રકારનું હોય છે તેના પછી હવે આગળ જોઈએ તો આ છે આપણું એડજસ્ટેબલ પાનું એડજસ્ટેબલ પાનું તેના પછી આગળ જોઈએ તો આ જે છે તે ઇનસાઇડ કેલિપર છે ઇનસાઇડ કેલિપર અગાઉની એક એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાઈ પણ ગયેલો છે આકૃતિ આપેલી હતી અને કીધેલું હતું કે આ છે તે સાધનને શું કહેવામાં આવે છે તો કે આ છે તે ઇનસાઇડ કેલિપર છે તેના પછી મિત્રો આગળ જોઈએ તો આ તો બધા મિત્રોને ખબર છે કેમ કે આપણે આગળના વિડીયોમાં લઈ લીધું હતું તેમ છતાં અહીંયા પણ જોઈ લઈએ તો આ છે આપણું માઇક્રોમીટર આનાથી પણ આપણે વાયરનો ગેજ છે તે ચેક કરી શકીએ સી આ છે આપણું માઇક્રોમીટર તેના પછી આગળ જોઈએ તો આ છે આપણું ફિક્સ સ્પેનર આપણે જેને પાનું કહીએ છીએ ફિક્સ સ્પેનર તેના પછી આગળ જોઈએ તો આ છે આપણું કોમ્બિનેશન પ્લાયર જેને આપણે પકડ કહીએ સીએ બધાને ખબર જ છે કે આને આપણે પકડ કહેવાય છે તેના પછી આગળ જોઈએ તો આ છે આપણું રિંગ સ્પેનર આગળ આપણે ફિક્સ સ્પેનર જોઈએ અહીંયા છે તે રીંગ સ્પેનર છે તેના પછી આગળ જોઈએ તો આ છે તે આપણું વાયર સ્ટીપર છે આને કહેવાશે વાયર સ્ટીપર તેના પછી આગળ જોઈએ તો આ છે આપણી એલ કી સેટ પૂરી એલ એન્ડ જે સેટ છે તે આપણે એલ એન કી સેટ છે તેના પછી આગળ જોઈએ તો આ છે આપણે ઇન્સ્યુલેશન ટેપ કોઈ પણ ઇન્સ્યુલેશન ઉપર છે તે ત્યાં તૂટી ગયું હોય તો તેની ઉપર આપણે લગાડી શકીએ છીએ ઇન્સ્યુલેશન ટેપ તેના પછી આગળ જોઈએ તો આ છે આપણી ફાઇલ કોઈ પણ જે લોખંડની વસ્તુ હોય તેની ઉપર ઘસવા માટે આનો ઉપયોગ થાય છે ફાઇલનો તેના પછી ઉપર જોઈએ સાઇડ કટિંગ પ્લાયર આ છે આપણું સાઇડ કટિંગ પ્લાયર આપણ આનો પણ આકૃતિ પૂછાઈ શકે છે ધ્યાનથી જોઈ લેજો તેના પછી આગળ જોઈએ તો મિત્રો આ છે આપણું સોલ્ડરિંગ આર્યન આના દ્વારા આપણે કોઈ પણ વસ્તુને સોલ્ડર કરી શકીએ સીએ સોલ્ડરિંગ આર્યન તેના પછી આગળ જોઈએ આ છે આપણી ઇલેક્ટ્રિકલ ડ્રિલ ઇલેક્ટ્રિક ડ્રીલ કોઈપણ દિવાલ અથવા તો ગમે તે જગ્યાએ આપણે કાણું પાડવું છે તો આનો ઉપયોગ કરી શકીએ છીએ તેના પછી મિત્રો આગળ જોઈએ તો છે કે ક્રિમ્પિંગ ટૂલ ક્રિમ્પિંગ ટૂલથી આપણે લગ છે તેને આપણે ટાઇટ કરી શકીએ છીએ ક્રિમ્પિંગ ટૂલ તેના પછી આગળ જોઈએ તો મિત્રો આ છે આપણું પાઇપ રેન્ચ આ પણ એક વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે ધ્યાનથી જોઈ લેજો આ છે તે આપણું પાઇપ રેન્ચ છે તેના પછી આગળ જોઈએ તો મિત્રો આ છે આપણી ટૂલ કિટ આની અંદર આપણે બધા સાધનો આવી જશે ટૂલ કિટની અંદર તેના પછી આગળ જોઈએ તો મિત્રો આ છે આપણે ચેન સો ચેન સો અને કહેવાશે તમે જે જોઈ રહ્યા છો તે આપણું ચેન સો છે તેના પછી આગળ જોઈએ તો ચપ્પુ ક્યારેક ક્યારેક છે આનાથી પણ ઇન્સ્યુલેશન ઉતારતા હોય છે આ ચપ્પુથી તે પણ આપણે જોઈ લઈએ તેના પછી આગળ જોઈએ તો આ છે આપણી મેજર ટેપ કોઈ પણ વસ્તુનું જો માપ આપણે લેવું હોય તો આ મેજર ટેપ દ્વારા આપણે લઈ શકીએ છીએ તેના પછી આગળ જોઈએ કે હેક્સો હેક્સો પણ બધા મિત્રોને ખબર હશે ધ્યાનથી જોઈ લેજો હેક્સો તેના પછી આગળ છે ગ્રાઇન્ડર મશીન આ તમે જે જોઈ રહ્યા છો તે આપણું ગ્રાઇન્ડર મશીન છે કોઈ પણ વસ્તુને ઘાંચવા માટે આપણે ગ્રાઇન્ડર મશીનનો ઉપયોગ કરી શકીએ છીએ તેના પછી આગળ જોઈએ તો મિત્રો આ છે આપણી એલ એન કી આગળ આપણે એલ કી સેટ જોઈએ પણ આ છે તે એક જ એલ સી એલ કી તેના પછી આગળ જોઈએ તો આ છે આપણું સ્ક્રુ ડ્રાઈવર સ્ક્રૂ ખોલવા માટે આપણે સ્ક્રુ ડ્રાઈવરનો ઉપયોગ કરી શકીએ છીએ તેના પછી મિત્રો આગળ જોઈએ તો આ છે આપણું ડિજિટલ ટેસ્ટર મિત્રો ટેસ્ટર બે પ્રકારના આવે છે એક આપણું સાદું આવે છે અને આ છે તે આપણું ડિજિટલ ટેસ્ટર છે આમાં છે તમને લાઇટ પણ થશે અને આંકડા પણ બતાવશે કે કેટલો કરંટ કે કેટલા વોલ્ટેજ આવે છે તે પણ આની અંદર બતાવી દેશે તેના પછી આગળ જોઈએ તો આ છે હેમર કોઈ પણ વસ્તુ ઉપર આપણે જોરથી જો મારવું હોય તો હેમરનો ઉપયોગ કરી શકીએ છીએ તેના પછી આગળ મિત્રો જોઈએ તો આ છે આપણા સેફ્ટી શૂઝ સેફટી શૂઝ સેફટી માટે ઉપયોગમાં આવે છે જે સેફ્ટી શૂઝ હોય છે તે તેના પછી આગળ જોઈએ તો હેન્ડ ગ્લોવ સેફટી હેન્ડ ગ્લોવ કોઈ પણ કામ કરતી વખતે છે તે સેફ્ટી હેન્ડ ગ્લોવ પહેરવા જોઈએ તેના પછી આગળ જોઈએ તો મિત્રો આ છે આપણી બુકોલ્ઝ રીલે બુકોલ્જ રિલે જે ટ્રાન્સફોર્મરમાં લાગે છે તેના પછી આગળ જોઈએ તો મિત્રો આ છે આપણું બ્રિધર બ્રિધર પણ ટ્રાન્સફોર્મરમાં લાગે છે તેના પછી આગળ જોઈએ તો આ છે આપણું મલ્ટિમીટર મલ્ટીમીટર જેને આપણે વોલ્ટેજ કરંટ બધું ચેક કરી શકીએ સીએ મલ્ટીમીટર દ્વારા તેના પછી આગળ જોઈએ તો આ છે આપણા સેફટી ગોગલ્સ કોઈ પણ કામ કરતી વખતે છે તે આંખની સેફ્ટી માટે આપણે છે તે સેફ્ટી ગોગલ્સ પહેરતા હોઈએ સીએ તેના પછી આગળ જોઈએ તો મિત્રો આ છે આપણા ઈયર પ્લગ આપણે જો કાનની અંદર આપણને વધારે અવાજ આવે છે તો આપણે ઈયર પ્લગ પહેરીને અવાજને ઓછો કરી શકીએ સીએ તેના માટે આ ઈયર પ્લગ વપરાય છે તેના પછી આગળ જોઈએ તો સેફટી હેલ્મેટ સેફ્ટી હેલ્મેટ પણ આપણે પહેરવું જરૂરી છે કેમ કે ક્યાંક નીચા વિસ્તારમાં જ્યારે કામ કરતા હોઈએ છીએ ત્યારે ઉપરથી કોઈ વસ્તુ પડે નાની મોટી તો આપણને ઈજા ન થાય એટલા માટે આપણે સેફટી હેલ્મેટ પહેરતા હોઈએ છીએ તેના પછી મિત્રો આગળ છે ગ્લુ ગન ગ્લુ ગન આને કહેવાશે ગ્લુ ગન કોઈ નાની નાની વસ્તુઓ ચોંટાડવી છે તો આપણે ગ્લુ ગનથી છે તે ચોંટાડી શકીએ છીએ તેના પછી આગળ જોઈએ કે સેફટી બેલ્ટ આ છે આપણો સેફ્ટી બેલ્ટ ઊંચી જગ્યાએ જ્યારે કામ કરો છો ત્યારે સેફ્ટી બેલ્ટ પહેરવો પણ જરૂરી હોય છે તો મિત્રો આ બધા હતા આપણા સાધનો જે આપણે ગમે તે જગ્યાએ કામ કરીએ છીએ તો આપણે આ સાથે લઈ જવાના રહે છે વચ્ચે આપણે અમુક અમુક ટ્રાન્સફોર્મરના પણ જોઈ લીધા પણ વચ્ચે આ બધા આઈએમપી છે કેમ કે તે પણ એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે એટલે આપણે આકૃતિની સાથે સાથે તેને પણ લઈ લીધા હતા તો મિત્રો આ બધા પ્રશ્નો આપણે એપ્લિકેશનની પણ અંદર આપેલા છે જે મિત્રોને લેવાના હોય તે લઈ શકે છે અંદર આનો સ્પેશિયલ કોર્સ પણ નાનો એવો બનાવેલો છે ત્યારબાદ ફૂલ કોર્સની અંદર પણ એડ કરેલા છે તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો ચેનલને જે મિત્રોએ સબ્સ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તો મિત્રો હવે મળીશું બીજા વિડીયોમાં ધન્યવાદ